गुड मॉर्निंग બાળકો આપણે આજે જોવાના છીએ પ્રશ્ન 4 પ્રશ્ન 3 સુધીનું પુનરાવર્તન થઈ ગયું છે હવે આ પ્રશ્ન 4 અને આપણો છેલ્લો પ્રશ્ન છે એમાં છે પ્રશ્ન 4 માં અ કાર્યપંક્તિના પૂર્ણ કીજીએ બાળકો આ રીતે પ્રકરણ 5મું અને 10મું આપણું છે એ કાવ્યનું છે એમાંથી જ આપણને પૂછાશે એટલે બે કાવ્ય તમારે બરાબર જોડે કરી દેવાના છે પહેલું છે બાદલ કહેતા પછી ડેશ 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 ધ બેટી હું એનો મતલબ શું કે તમારે આ લીટી અને આ લીટી પૂરી કરવાની છે એવું નહીં પણ અહીંયાથી તમારે શરૂ કરવાનું છે અને અહીંયા આવે ત્યાં સુધી તમારે લખવાનું છે હવે આ વસ્તુ તો આપણે ખબર પડી ગઈ બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની તો કે તમે જ્યારે કાવ્યપંક્તિ પૂરો કરો છો ત્યારે તમારે પ્રશ્નના જવાબની રીતે લખવાનું નથી પણ પંક્તિ સ્વરૂપે લખવાનું છે તો કેવી રીતે લખશો તો બાળકો પુરવણીમાં 3 પ્રશ્નો સુધીની સમજ મેં આપી દીધી હવે ચોથો પ્રશ્ન તો કે નવા પાના ઉપર આવી કે આપણે પ્રશ્ન 4 અ કરીશું અને કોઈ સૂચના લખવાની જરૂર નથી પહેલો નંબર આપી અને આપણે પંક્તિ પૂરી કરીશું તો જુઓ બાદલ કહેતા તો કે બાદલ કહેતા નહીં કિસીશે મે પાણી વરસાતા હું આંધી કહેતી નહીં કિસીશે મે આફત ધા देती हूँ बाळको जुओ तो અહીંયા આવી ગયું ને કે ધા દેતી હું તો અહીંયા પણ આવી ગયું કે મેં આફત ધા દેતી હું એટલે અહીં આપણું પૂરું થઈ જાય હવે જુઓ આ મેં પ્રશ્ન જવાબ રૂપે નથી લખ્યું પણ પંક્તિ સ્વરૂપે લખ્યું છે અને એમાં આવતા વિરામ ચિહ્નો જે રીતે અલ્પ વિરામ પૂર્ણ વિરામ એનો પણ મેં ઉપયોગ કર્યો છે તો બાળકો આ પ્રશ્ન કરવા માટે અને એની પ્રેક્ટિસ કરવા માટે તમારે આ કાવ્ય નોટની અંદર એવું લાગે તો બે વખત લખી જવાના જેવી રીતે પુસ્તકમાં છે એવી રીતે એટલે સરળતાથી તમને આ લખવામાં પણ સમજ પડી જાય કે કઈ પંક્તિ કેવી રીતે લખવાની છે અને કાવ્ય પણ તમારું તૈયાર થઈ જાય ચલો એવી જ રીતે જુઓ આપણે બીજી કાવ્ય પંક્તિ પણ જોઈ લઈએ તો એમાં શું છે કે મીઠે બોલ ડેશ 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 મિલ જાયેગા તો અહીંયા આપણે કરીશું બાળકો અહીંયા તમને મેં ઉદાહરણ રૂપે બે કરાવ્યા છે પણ પરીક્ષામાં એક જ આવશે બરાબર છે તો અહીંયા કે શું છે કે મીઠે બોલ અગર બોલો તો મીઠે બોલ અગર બોલો તો અપનાપન બઢ જાયેગા પછી થોડી જગ્યા છોડીને લખવાનું છે બિના રૂકે चलते जाओ तो बिना रुके चलते जाओ तो तुम्हें लक्ष्य मिल जाएगा तो जो बाळको અહીંયા આવી ગયું મિલ જાયેગા તો અહીંયા પણ મિલ જાયેગા તો આ રીતે આપણે પૂર્ણ કરી દઈશું તો જોયું ને જે જ્યાંથી આપણને આપ્યું હોય ત્યાંથી શરૂ કરવાનું જ્યાં છેલ્લે પૂરું થતું હોય ત્યાં આપણે અટકી જવાનું એની આગળ વધવાનું નથી અને વચમાં જેટલી પણ લીટીઓ આવતી હોય તે આ રીતે તમારે લખવાની છે તો આ રીતે તમારે પ્રશ્ન 4 પૂર્ણ કરવાનો ત્યાર પછી બાળકો પ્રશ્ન 4 નો બ તો નીચેથી તમારે આ રીતે પ્રશ્ન 4 બ કરી દેવાનું પ્રશ્ન 4 બ માં શું છે કે નિબંધ લેખન કીજીએ કેની એક એટલે તમને જે આપેલું હોય તેમાંથી તમારે કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખવાનો હવે આ નિબંધ લખતી વખતે શું કાળજી રાખવાની તો કે તમે જે નિબંધ લખો છો એ નિબંધનું હેડિંગ તમારે અહીંયા લખાવવું જોઈએ હવે તમે ગણેશોત્સવ લખો છો તો આ રીતે એનું નામ અહીંયા તમારે લખાવવું જોઈએ પછી નીચેની લીટીથી ફકરો પાડીને વ્યવસ્થિત જે રીતે તમને મેં નિબંધ લખતા શીખવાડેલું છે એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમારે નિબંધ લખવાનું હવે તમને મેં ગણેશોત્સવ તહેવારનો નિબંધ લખાવેલો તો તહેવારનો કોઈ પણ તહેવારનો નિબંધ લખવાના હોય ત્યારે આપણે શું શું કાળજી રાખવાની એ પણ મેં તમને એ વિડીયોમાં સમજાવેલું છે તો બની શકે કે એના રિલેટેડ કોઈ બીજા તહેવારનું હોય તમને પૂછાઈ જાય તો તમારે એવો કોઈ પ્રશ્ન નથી કરવાનો કે આ નિબંધો ટીચરે લખાવ્યો નથી કેમ કે તમને તહેવાર વિશેનો નિબંધ લખતા મેં શીખવ્યો છે તો એવી રીતે કોઈ બીજા તહેવાર વિશે પણ તમે લખી શકો બરાબર છે બાળકો તો આ રીતે
તમારે આ વસ્તુ બરાબર રીતે તૈયાર કરવાની છે. તમને મેં પુરવણીમાં કેવી રીતે લખવાનું એ પણ સમજાવી દીધું છે, તો એને ધ્યાનમાં રાખી વ્યવસ્થિત રીતે આખું પેપર તમે કમ્પ્લીટ કરજો. પુરવણીની અંદર બાળકો પુરવણીની અંદર લખાય એટલા પાના આપેલા જ છે, તો ગમે એમ નહીં લખતા, પણ કદાચ કોઈ સંજોગમાં એવું બને કે ભાઈ તમારું લખવાનું રહી જાય અને પુરવણી આખી ભરાઈ જાય, તો તમારી નોટમાંથી તમે પાના ફાટી અને પુરવણીની સાથે તમે એને જોડી શકો છો અને લખી શકો છો. પણ એવું ભાગ્યે જ બનશે, કારણ કે આ બધા પ્રશ્નો સમાય એ રીતની જ પુરવણી તમને આપવામાં આવેલી છે. પણ કદાચ જો એવું બને તો કાગળમાં લખી તમારે પુરવણી સાથે કાગળ જે લેવ છો એની ઉપર તમારું ધોરણ, નામ નંબર અને તમારો હાજરી નંબર ખાસ લખવાનો અને પુરવણી સાથે વ્યવસ્થિત તમારે એને સ્ટેપલ કરી દેવાનું. આપણું પ્રશ્નપત્ર આખું આખું જ તમારે પુરવણીમાં લખવાનું છે. પુરવણીની ઉપર પણ તમારે વ્યવસ્થિત તમારું નામ, હાજરી નંબર બધું લખવાનું અને દરેક પ્રશ્ન મેં જે રીતે સમજાવ્યો છે એ રીતે તમારે પુરવણીની અંદર લખવાનું છે. એવું લાગે તો તમે એક વખત પ્રેક્ટિસ કરી લેજો એટલે તમને કોઈ મુશ્કેલી પડશે નહીં. અને જ્યારે જ્યારે તકલીફ જેવું લાગે તો વિડીયો ખાસ જોઈ લેજો, અને વિડીયો જોવા છતાં પણ નહીં સમજાય તો મને ફોનથી કે મેસેજથી કોન્ટેક્ટ કરજો. બરાબર છે બાળકો? તો દરેક બાળકોને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. સરસ રીતે તૈયારી કરો અને સરસ રીતે પરીક્ષા આપો.